षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लुवे सवसाहुणम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूव्रताम् ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये आतंबने परमात्मा हो शांति सारे देश में ए देश ना सर्वोदयी महावीर के संदेश में देश ना सर्वोदयी महावीर के संदेश सत्ता स्वरूप ग्रंथ छे। आ ग्रंथ में आपणे सर्वज्ञ भगवान नी सत्ता वस्तु स्वरूप नी सत्ता केवी रीते छे सत्ता नो स्वीकार हृदय मा चित्त मा अपना ज्ञान मा होवो जोईए ते अपेक्षा एज वस्तु स्वरूप नो स्वीकार अने वस्तु स्वरूप ने जाणनारा सर्वज्ञ भगवान नो स्वीकार करावा माटे ज आ शास्त्र छे। गई काले अने परम दिवसे पान नंबर पांच ऊपर आपणे पांच लीटी ने आधारे बे दिवस सळंग फरी फरी थी एनो आपणे स्वाध्याय कर्यो। एनो छेल्लो वाक्य बहु सरस हतो, क्योंकि यह जीव अनादि काल से संसार में परिभ्रमण करता हुआ मिथ्या बुद्धि से पर्याय के प्रपंच को सच्चा जानकर मग्न हुआ प्रवर्तता है, परन इसलिए दुख की पीड़ा तो बनी रहती है, उससे तड़फ तड़फ कर अनेक उपाय करता है, किंतु जो आकुलता इच्छा रूप दुख है वह अंश मात्र भी नहीं मिटता। ख्याल में आयो? એટલે મિથ્યા બુદ્ધિ ને લીધે પર્યાયનો પ્રપંચ, પર્યાયનો વિસ્તાર, પર્યાયની મૂળતા, પ્રાપ્ત પર્યાયનો અજ્ઞાન અનાદિકાળનો છે। ઉપાય તો ઘણા પ્રકારના કરે છે, તરફડે છે ઉપાય માટે તો, પરંતુ આકુળતા જે ઈચ્છારૂપ દુઃખ છે તે અંશ માત્ર પણ મટતો નથી। સમજાય છે? હવે આગળ આપણે વધીએ છીએ અને કાલે પણ મેં આપ સૌને વાત કરી હતી પાન નંબર પાંચ છ અને સાત, આ લગભગ ત્રણ પાના સુધી, અઢી ત્રણ પાના સુધી એક જ વિષય ચાલશે। બહુ ધીરજ સાથે બહુ એકાગ્રતાથી આ વિષયને આપણે સમજવા, આમાં રોગીનો દાખલો છે, વૈદ્ય ઇલાજ કરનાર, નિદાન કરનાર, ઔષધિ આપનાર વૈદ્યનો આમાં દૃષ્ટાંત છે। રોગી અને વૈદ્ય ઈ બંને વચ્ચેની આખી મેરેથોન ચાલશે આમાં। કેવી રીતે
वैद्य राज ऊपर डॉक्टर ऊपर रोगी ने विश्वास होवो जरूरी छे, श्रद्धा होवी जरूरी छे, एना पर संपूर्ण विश्वास साथे एमना कहेल इलाज ने उपाय ने केवी रीते रोगी ने अपनावू जोईए तो एनो रोग दूर थई शके छे। एटली सरस चर्चा छे, आमा मजा आवी जाय जो आपणे शुरू करीए छीए। बराबर, બધા પાસે ગ્રંથો છે? હા, પીડીએફ ફાઇલ છે સત્તા સ્વરૂપની બધા પાસે? કાંઈ વાંધો નહીં, જુઓ હવે આમ તો બધા પાસે હોય તો વધારે સારું છે, પણ નથી, ઘણા પાસે નથી દેખાતા, એટલે હું તમને પ્રયત્ન કરું છું, મારી પાસે જે છે હું આપ સૌને એક જ સેકન્ડ, પુસ્તક સામે હોય ને તો તમને મજા આવશે, બને ત્યાં સુધી આ પુસ્તકનો પીડીએફ રાખો, નહીં તો મજા નહીં આવે। એ તો ઠીક છે, હું અહીંથી આ શેરિંગ કરું છું, પણ પોતાની પાસે હોય તો વધારે સારું। એટલે મારે પણ ઉપાધિ નહીં કે આ બધું તમને હું શેરિંગ કરું, આ તો એક સુવિધાની વાત છે, પણ આમાં પછી ઉપયોગ વધારે, એટલે ઉપયોગ ભંગ થાય, આમ ડિસ્ટર્બ થાય। જો પાન નંબર 5 થી આપણે લઈએ છીએ, પાન નંબર 5 માં જો વચ્ચે અહીંથી જો ઉપર, જિસ પ્રકાર મિર્ગી કા રોગ કભી તો બહોત પ્રગટ હોતા હૈ, કભી થોડા પ્રગટ હોતા હૈ, ઓર રોગ અંતરંગ મેં સદા બહેતા રહેતા હૈ, બના રહેતા હૈ। ગુરુદેવ શ્રી આનો દાખલો આપતા હોય છે, મિર્ગીનો રોગ થયો હોય તો માણસ ખડખડાટ દાંત કાઢવા માંડે, આપણને એમ થાય કે બહુ ખુશી થાય છે, અને ઘડીકમાં પછી રોવા લાગે, તો એક વિચિત્ર પ્રકારનો રોગ જેમાં રોગ ભયંકર માત્રામાં પ્રગટ હોય, એટલે એના લક્ષણો બધા દેખાય આવે, ક્યારેક તો સાવ થોડા લક્ષણો દેખાય, બરાબર, એ દેખાવમાં વધારે હોય કે ઓછા હોય, પણ અંતરંગમાં તો એ સદા બની રહે છે, એ રોગનો અસ્તિત્વ અંદરમાં તો આકુળતા તો અંદરમાં તો હોય હોય અને હોય, એની અભિવ્યક્તિ ઓછા અને વધતા પ્રમાણમાં થાય। બરોબર, જબ રોગી કે પુણ્યોદય કાલ લબ્ધિ આય, જોજો હવે એ રોગીની વાત કરે છે અને એના પુણ્યોદયની વાત કરે છે, પુણ્યોદય હોય, થોડીક સાતા કર્મનો ઉદય હોય, કાળ લબ્ધિ આવે તો અપને ઉપાયો સે સિદ્ધિ નહીં હુઈ જાને, પોતે પોતાના ઉપાયો કરે પણ સિદ્ધિ ન થતી જાને, તો ઉને ઝૂટા માને તો સચ્ચા ઉપાય કરને કા અભિલાષી હોતા હૈ। જોજો, પુણ્યોદય હોય અને કાળ લબ્ધિ પણ આવે ત્યારે પોતા પોતે જે ઉપાય કરે છે એ ઉપાયો ખોટા છે એવું એને ખ્યાલ પણ આવે, એટલે પોતાની ભૂલ એને સમજાઈ જાય અને સાચા ઉપાય કરવા માટે પણ તેઓ અભિલાષી થઈ જાય। અબ મુજે સચ્ચે ઉપાય કા નિશ્ચય કરકે જિસસે રોગ મિટે વહ ઔષધિ લેના હૈ। જો આ બધું બહુ સમજવા જેવું છે, સાંભળજો, રોગી હોય પણ રોગના ઇલાજના મન ઇલાજ માટેના ભાવ ક્યારે થાય, ઇલાજ કરવાની ઈચ્છા ક્યારે થાય, બોલો, એને કહે છે પુણ્યનો ઉદય હોય તો થાય, દવાઈ પણ મળશે ઔષધિ પણ મળશે એ તો પુણ્યના યોગે જ મળશે પરંપરાએ, પણ એ રોગ મટવાના લક્ષણો હશે તો એને મટાડવાના ભાવ, એમ કહે છે, પોઈન્ટ સમજાણો? હા, ફોર એક્ઝામ્પલ, આપણે આ અત્યારે જે રોગ મહામારી ચાલે છે એની જ વાત કરી, 14-15 દિવસ સુધી તો ખબર જ ના પડી કે રોગ થયેલો છે, બરોબર, પણ આગળ આપણે એમ વિચારીએ
रोग नो निदान थयो कि भाई पॉजिटिव छे। हवे मने बताओ पॉजिटिव छे एटलू खबर पड़वा मात्र थी रोग तो कई मटवानो नथी ने। हवे ई रोग ने मटाडवाना उपाय करवाना भाव क्यारे थाय एम कि पुण्य नो उदय आवेलो होय तो इलाज करवानो सूझे एम। पॉइंट समझाणो, इलाज करवानो क्यारे सूझे ने, पुण्य नो उदय होय ने काल लब्धि एवी नजीक मां आवेली होय। तमे जो घणा एवा एक्सीडेंट मां सांभळ्या छो कि बारी बाजू मां बैठा होय, कोई व्यक्ति बारी बाजू मां बैठा होय अने घड़ीक मां एने थई जाय कि बाजू मां जे बैठा छे एने हूं कहूं कि बारी बाजू मां तमे आओ, हूं अंदर मां आओ, अंदर तरफ थाओ, तो ओली जे व्यक्ति अंदर मां बैठी होय ने बारी बाजू मां आवी जाय, ई बारी बाजू मां आवी जाय एटली वार मां एक्सीडेंट। शू कीधु? काल लब्धि जुओ, तमे काल लब्धि अने पाप नो उदय जुओ। आपणे गुजराती मां एम के ने काग नु बेसवू अने डाळ नु तूटू भांगू। जो भाई जीवन मां असंयम घणो छे, हवे जजो तमने तरत ज ख्याल मां आवी जशे, असंयम घणो छे पण संयम भाव अंगीकार करवाना परिणाम क्यारे थाय? पुण्यना उदय होय त्यारे थाय। असंयम ने मटाडवाना भाव क्यारे थाय? प्रमाद ने छोड़वाना भाव क्यारे थाय? पुण्यना उदय विना नहीं थाय। ख्याल में आवे छे? भानुबेन समझाणो ने, बहु अद्भुत बात छे। राधिका वाला समझाई छे, जीवन में असंयम घणो छे पण असंयम छे खबर छे, असंयम छे शिथिलता छे प्रमाद छे खबर बधुं छे, पण एने मटाडवाना भाव क्यारे थाय? जारे पुण्य नो उदय होय त्यारे थाय। एने कहेवाय अभ्युदय। समझाणो? ख्याल में आयो? केम के हवे उन्नति ना शिखरो सर करवानो छे ने, हवे ज्ञानी ना रस्ते आगळ जवानो छे, संयमी मुनि भगवंतो ना निर्ग्रंथ पंथ ना आगळ मार्ग मां आगळ जवानो छे। बहु अद्भुत बात छे। मन में संयम भाव जगाया, निर्ग्रंथों का पथ अपनाया, क्यारे पुण्य नो उदय होय त्यारे। गुरुदेव श्री जे कहे छे ने, बहु सरस वात याद आवी, कलाक बे कलाक जेने हजी सतनु श्रवणे नथी एने पुण्य नाय ठेकाणा नथी। हूँ जो गुरुदेव श्री पासे होत ने तो आओ प्रश्न करत, कलाक बे कलाक सतनु श्रवण वाचन चिंतन ये पुण्य ना उदयज होय ने? समझाणो? श्रेष्ठ क्यारे सूझे? श्रेष्ठ क्यारे सूझे? आत्म कल्याण ना भाव क्यारे सूझे? जारे पुण्य नो उदय होय। ख्याल में आयो? एम रोग तो छे पण रोग मटवाना अंदर मां एंधाण क्यारे उगी आवे? जारे पुण्य नो उदय होय। छे ने अद्भुत वात? એમી મૃગીનો રોગનો કહે છે, જો 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 કેટલી સરસ વાત કરી, તમે તમારા બુકમાં જોજો, બહુ સરસ વાત કરે છે। જો આવા વિચાર, આવા વિચાર પણ પુણ્યના યોગે થાય, એમ 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 કહેવાનું છે। આ ભાવ જો, के जब रोगी के पुण्योदय काल लब्धि आए, जो जारे पुण्योदय अने काल लब्धि आवे त्यारे
अपने उपायों से सिद्धि नहीं हुई जाने, एटले अमे हाथे करीने जे उपाय करीए छीए एनाथी तो काई कार्य सिद्ध थाता नथी, रोग मटतो नथी। जो घणी वार एवुं थाय ने, आपणी तबियत बगड़ी जाय, समझो ताव आवे, बुखार आवे, सर्दी उधरस थाय, तो आपणे घर घत्तू 2-3-4 दिवस लड़ी लेता हो, 2 कलाक वधारे सुई जवानू, बरोबर, गरम गरम पानी थी नहावानू, अथवा 2-3 दिवस नहीं नहावानू, ने तो दाल ने भात ज खावानू। आपणे हाथे थी आपणी बुद्धि प्रमाणे उपाय करीए छे कि नहीं, बोलो, करिए ने। पछी 3-4 दिवस में काय हरकू नहीं आवे, पछी क्या जवानू? डॉक्टर शरणम गच्छामि साहेब, 3-4-5 दिवस थी हैरान थया, होकर निराश सब जग भर से, अब डॉक्टर शरण में मैं आया। तो 3-4 दिवस थी केम नोता आया, बोलो, सांभळो, 3-4 दिवस थी माटे नोता आया, केम के हजी पाप नो उदय बल्क मा हतो, ई भोगवानो हजी नसीब मा हतो। अच्छा, हवे केम आया? केम के हवे पुण्य पालव माथी उछळे छे। जो डॉक्टर पासे जवाना भाव क्यारे थाय? इलाज करवा माटे जवाना भाव क्यारे था? बोला पंडित जी छे ने, रविंद्र भाई पंडित जी, एमनो एक पत्र नु संकलन छे, बहु सरस छे पत्रों नु संकलन, એટલે 100-150 पत्रों छे साधर्मी ने लखेला। तो एक साधर्मी एक प्रश्न कर्यो, एमा सांभळजो, बहु सरस प्रश्न छे कि अमारे पर्याय ने स्वरूप तरफ केम वाळवू, स्वभाव मां केम आपणे वाळवू। એટલે બહુ જોરદાર જવાબ આવ્યો છે, સાંભળવું છે જવાબ, મસ્તીનો જવાબ છે કે પહેલાના જમાનામાં ગુરુકુલની પદ્ધતિ હતી, છોકરાઓને મા બાપ પકડી પકડીને ગુરુકુલમાં મૂકી આવતા, બરાબર, ઓલો રડે, ભેંકડા તાણે, 2-3-4 વખત આમ આવે, પણ ઓલો પકડી પકડીને વળી પાછો મૂકી આવતા, અને ગુરુજીને શું કહેતા? આની ચામડી પણ તમે ઉધેડી નાખશો તોય અમે તમને પૂછવા નહીં આવી, એવો હતો કે નહીં પહેલો પહેલાનો જમાનો? એવી રીતે શું કીધું? એવી રીતે જેવી રીતે છોકરાને પકડી પકડીને ગુરુકુલમાં મૂકી આવે, એવી જ રીતે ભાનુબેન, એવી જ રીતે પ્રગટ પર્યાયને પકડીને ધ્રુવ સ્વભાવમાં લીન કરો। શું કીધું? હા, જે બોલા, છોકરાને પકડી, અને આપણે કોકના છોકરાને નહોતા પકડીને જતા, આપણે આપણા છોકરાને પકડી લઈએ, એમ આપણી જે પર્યાય છે એ પર્યાયને શું કરવાનું? પકડી પકડીને ધ્રુવ સ્વભાવમાં લીન કરવાનું, આપોઆપ સમ્યક દર્શન થાય, સ્વરૂપની દ્રષ્ટિ થયા વિના નહીં રહે। ગઈકાલે ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી હતી, પ્રગટ પર્યાય છે એ તો વિકાર રૂપે છે, એ તો વળવાની નથી, કેમ કે એની પૂંછડી તો કેવી છે, એ તો વાંકી ને વાંકી છે, હવે પછીની જે પર્યાય છે એને સ્વભાવમાં વાળવાની। ગઈકાલના પ્રવચનમાં આ વિષય આવ્યું, હા, એવો અદભુત છે। જો ભાઈ, પુરુષાર્થ પણ આપણા હાથમાં છે અને નપુંસકપણું પણ આપણા હાથમાં છે। અનુભવ પ્રકાશની વાત ગુરુદેવશ્રીએ કરી હતી, તારો સ્વભાવે મોટો છે અને તારો વિભાવે મોટો છે, સમજાય છે? તારો સ્વભાવ પણ મોટો, તારો વિભાવ પણ મોટો, માનવા નહીં માનવામાં સ્વતંત્ર છો, હા, અનાદિકાળથી નહીં માનવાથી તો રખડે છે, હા, પણ જ્યારે પુણ્યનો ઉદય આવે
ત્યારે દોડી દોડીને દેવ ગુરુ ધર્મના ચરણોમાં સમર્પિત થયા વિના નહીં રહે. તો પુણ્યનો ઉદય હોય ત્યારે ઉપાય કરવાનું સૂઝે, અને જે હાથે કરીને ઉપાય કરીએ છીએ ખોટા છે એ પોતાની ખોટી વાત પણ ખ્યાલમાં આવે, પછી એ વૈદ્ય પાસે ડોક્ટર પાસે જાય. જો વાંચો છો, જબ રોગી કે પુણ્યોદય કાલ લબ્ધિ આય, અપને ઉપાયો સે સિદ્ધિ હુઈ સિદ્ધિ નહીં હુઈ જાને, ઉને ઝૂટા માને તબ સચ્ચા ઉપાય કરને કા અભિલાષી હોતા હૈ. બોલો, હા ખ્યાલમાં આવ્યું? મને એક બે પ્રસંગ યાદ આવે છે ઘરના, કહું તમને, સાંભળો. આપણે કપડા ક્યાંક ફાટેલા હોય ને, કપડા ક્યાંક ફાટેલ હોય તો ઘરે ને ઘરે રફુ કરવાના પોતાની બુદ્ધિ પ્રમાણે આપણે પ્રયત્નો કરી. ભાનુબેન તમારો વિષય છે આ, બરોબર? પોતાની રીતે રફુ કરવાનો પ્રયત્ન કરીએ, પણ એમાં કાંઈ દાળ નહીં ગળે તો પછી ક્યાં જવાનું? પછી અનુભવી દરજી પાસે જા. એમ અહીંયા કહે છે, અમે અમારે રીતે ઉપાય કર્યા પણ સફળતા ન મળી, તો હવે જ્ઞાની ગુરુ પાસે જાય. જો એની વાત સરસ. હું ઝૂટા માને, જો ઈ ખોટું છે ઈ ખોટું છે એને માને, તબ સચ્ચા ઉપાય કરને કા અભિલાષી હોતા હૈ. હજી ઉપાય નથી કર્યો, હજી તો કેવળ અંદરમાં જાગરણ બેલા આવી, હવે તો હજી સાચી અભિલાષા ઝંકના ઉભી થઈ. અબ મુજે સચ્ચે ઉપાય કા નિશ્ચય કરકે, જિસસે રોગ મટે વહ ઔષધિ લેના હૈ. આ વિશુદ્ધિ લબ્ધિ છે. શું કીધું? હજી એને દેશના લબ્ધિ નથી થઈ, હજી તો એ વિશુદ્ધિ લબ્ધિમાં છે, યાદ રાખજો. એક વાત કરું આપ સૌને, બહુ બહુ હૃદયથી વાત કરું, બહુ દિલથી હૃદયથી, આમ આત્માના પ્રદેશો પ્રદેશોથી વાત કરવા માંગુ છું, સાંભળજો. સમોસરણની રચના કોણ કરે છે? કુબેર. કોણ કરે છે? કુબેર. અચ્છા, અંતર મુહૂર્તમાં, દર અંતર મુહૂર્તમાં સમોસરણની રચના વિખેરાઈ જાય નવી બને, વિખેરાઈ જાય નવી બને. જ્યાં આપણે બેઠા હોય ત્યાંની જમીન પણ બધું પરિવર્તન થાય કે નહીં? કુર્સી બુરશી બધું બધું પરિવર્તન થાય કે નહીં? હા, સમોસરણનો નિયમ છે, દરેક અંતર મુહૂર્તમાં વેર વિખેર થાય અને નવું બને, વેર વિખેર થાય અને નવું બને. ઓકે, તો કુબેર કઈ ટેકનોલોજીના જાણકાર હશે? એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હશે પહેલાના ભાવમાં, સિવિલ એન્જિનિયરોનું કર્યું હશે એને, કઈ હાઈ ફાઈ ટેકનોલોજીના એ જાણકાર છે બતાવો. હા, અચ્છા મને એક વાત બતાવો, એમને ઝૂમ એપ્લિકેશન ક્રિએટ કરવાનું મન ન થયું હોય કુબેરને? સાંભળો, હજી સાંભળો, કાન મગજ મગજના ઉપલામાં ખાલી થશે. હું શું કહેવા માંગુ છું, કુબેર સૌધર્મ દૈવી શક્તિ ધરાવનારા છે ને, ભગવાનની વાણી સાંભળવા માટે સમો શરણમાં જ આવો. શું કીધું? સમો શરણમાં જ આવો, નો ફ્રી હોમ ડિલિવરી. સમજાય છે? હોમ ડિલિવરી નહીં, ઘરે ઘરે અમે ભગવાનની વાણી નહીં પહોંચાડીએ. બોલો, એને માટે આ ઝૂમ ઝૂમ એપ્લિકેશન એપ્લિકેશન શું છે? આ તો આપણે વિકસાવ્યા છે, આધુનિક કુબેરો, આધુનિક કુબેરો આપણે વિકસાવ્યા છે. લોજિક સાંભળજો, લોજિક હું શું કહેવા માંગુ છું. કુબેરને ન આવડે, અરે ઓમકાર ધ્વનિ જે નીકળે ને ભગવાનની વાણી, એને 18 ભાષા અને 700 ઉપભાષામાં
પરિણમવાનું કામ વાયુકુમાર દેવો કરે. અહીંયા ઓમ ધ્વનિ છૂટે અને દરેક પશુઓ પાસે, મનુષ્યો પાસે એમની ભાષામાં, દેવો પાસે એમની ભાષામાં એટલું બધું હાઈ ફાઈ ટેકનોલોજી એને ખબર હોય તો ઘરે ઘરે એ ગામમાં વિપુલાચલ પર્વત ઉપર જ તમારે આવવાનું. વિપુલાચલ ગામમાં, રાજગ્રહી ગામમાં અમે ઘરે ઘરે વાણી નહીં પહોંચાડી. કેમ? સાંભળજો, સાંભળવું છે. હું એક જ વખત બોલીશ. કુબેર અને સૌધર્મ ચાહતા હતા કે આ ભવ્ય જીવોને પહેલા ઘરેથી બહાર કાઢો અને મંદિરે લઈ આવો, સમો શરણમાં લઈ આવો. સમો શરણમાં આવશે, ઘરેથી નીકળીને તો એમને મુનિપણું અંગીકાર કરવાના ભાવ થશે. પછી સમો શરણમાંથી ઉભા થઈને ક્યાં વયા જશે? ઘરે નહીં, જંગલમાં. પછી જંગલમાં ને જંગલમાં ન રહે એટલે એમને અધ્યાત્મ એટલું પાવો કે જંગલનો મોહ છોડીને પણ આત્મામાં લીન થઈ જાય. ઘરેથી કાઢો, સમો શરણમાં લઈ આવો. સમો શરણમાંથી કાઢો, જંગલમાં મોકલો. અને જંગલમાંથી પણ કાઢીને એમને ક્યાં મોકો? આત્મામાં. પછી અંદરમાં શ્રેણી મંડાઈ જશે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે, પછી કઈ કરવાનું નહીં. કેમ કે મનુષ્યને ઘર દુનિયાનો સૌથી મોટો વહાલ સોયો છેડો છે. દુનિયાનો વાલામાં વાલો છેડો એટલે કયો? પોતાનો ઘર. એટલે આ ઝૂમની મહેરબાનીએ એક સાઈડ ઇફેક્ટ એવા થયા છે કે હવે ઘરના ઝૂમને મૂકીને, ઘર મૂકીને મંદિરે આવવાના ભાવ નથી થતા. અને કુબેર અને સૌધર્મે એવી ટેકનોલોજી વિકસાવી સમોશરણમાં જ આવીને સાંભળવાનું, ઘરે ઘરે નહીં. હું કઈ કહેવા માંગુ છું, હા, ઘર મૂકો, મંદિરે આવો. મંદિરે આવશું તો જંગલમાં જવાના ભાવ થશે. વાત છે ભાઈ, હા, બહુ અદભુત વાતો છે બધી. આ જેને હજી ઘર પરિવારનો પણ મોહ ન છૂટે, હા, મોબાઈલ ઉપર સ્વાધ્યાય તો ચાલતું હોય, આપણે વિડીયો બંધ કરી દીધા હોય, પછી દૂધ વાળા આવી જાય, દૂધે લેવાઈ જાય, દૂધ ગરમ કરવા માટે મુકાઈ જાય, હા. પ્રમાદના અટકવાના રસ્તા ઘણા છે, ખ્યાલમાં આવ્યું? એટલે ભાઈઓ અને બહેનો, આ વાતને બહુ ગંભીરતાથી લેજો. મંદિર શા માટે છે? સમો શરણ શા માટે છે? હા, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, બે માર્ગ છે ને, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, સમજાય છે? તો ત્રણ લોકના નાથ જ્ઞેન્દ્ર ભગવંતોના ચરણોમાં આવીને સાંભળવું એ ઉત્સર્ગ માર્ગ છે. આ ઘરે બેઠા બેઠા આપણે મોબાઈલ ઉપર સાંભળવું એ તો અપવાદ માર્ગ છે. અચ્છા, અપવાદ કદી ઉત્સર્ગ માર્ગ થઈ શકે? એ તો ઓપ્શન છે, આ તો કમ્પલસરી નથી. આ કમ્પલસરી તો છે ત્રણ લોકના નાથના ચરણોમાં આવીને સાંભળો. પણ એવું ક્યારે સૂઝે? જ્યારે સાતિશય પુણ્યનો ઉદય હોય ત્યારે. જેમ ઓલા રોગીને, અમે જે ઉપાય કરીએ છીએ ખોટા છે, હવે અમારે સાચા ઉપાયો કરવા છે, એમ અંદરમાંથી એને રિયલાઇઝેશન થયું હોય અને દોડી દોડીને પછી એ ત્રણ લોકના નાથના ચરણોમાં જાય. આ બહુ સરસ સમજવા જેવું છે. હા, આના અર્થ તમે સમજો ગંભીરતાથી. એટલે ભાઈ, થોડીક ભય સંજ્ઞા મૂકીને, થોડીક ઈહલોક ભય મૂકીને, હા,
મરણ ભય મૂકીને આપણે આત્મ કલ્યાણના માર્ગે બધા લાગીએ. अब मुझे सच्चे उपाय का निश्चय करके जिससे रोग मिटे वह औषधि लेना है. बोलो बस रोग मटवो जोई मारे एवी औषधि लेवी छे. हवे तो रामबाण उपाय जोई. ख्याल में आयु. चलो आगे बढ़िए. वहां हवे हवे जो स्टेप आवशे बधा स्टेप बाय स्टेप स्टेप बाय स्टेप. बिल्कुल बोलो रोगी अने डॉक्टर तो स्टेप बाय स्टेप एम अहीं कहे छे. एटले हुं कहुं छुं आ बे अढ़ी पाना एक ज दाखलो चालशे. वहां पहले जो उपाय किया था वह सच्चा नहीं था. सो पश्चात सच्चा उपाय करके जिसका रोग मिट गया हो उस वैद्य से सच्चा उपाय जाना जाता है. ख्याल में आयो कि जे उपाय अपना थी करिए छे ये उपायो काय बरोबर नथी. जो जो एक प्रैक्टिकल दाखलो आप सौने आपू छु. घर में कोक वडील ने छाती में दुखावो थयो समझो माइनर अटैक जेवो आयो होय तो घर ना दीकरा दीकरी वहु शू करे. कपड़ा खोली नाखे पछी बाम लगाड़े के तेल लगाड़े हाँ केरोसिन छोड़े कई कई मालिश बालिश जे कई करे ने પોતાની રીતે ફર્સ્ટ એડ પોતાની મેળે જે કઈ કરે તરત ડોક્ટર ને ફોન કરે સાહેબ આવી રીતે થયું છે શું કરવાનું. નહીં એને તમે શાંતિથી બેસાડી દેજો એને તમે આમ સાવ થોડાક હસવા દેજો પછી એના ઉપર ભાર નહીં દેતા થોડુંક માલિશ કરજો પછી 108 ને ફોન કરજો. જો ફર્સ્ટ એડ તરીકે જે કર્યા એ કર્યા પણ અંદરમાં દુખાવો ઓછો કઈ થાય નહીં. પછી હલો હવે ફટાફટ ડોક્ટર ને આપણે બોલાવીએ 108 ને બોલાવીએ અને પછી એમની પાસે આપણે લઈ જઈએ તો પ્રોપર ઇલાજ થઈ જાય. એટલે ત્યારે ખબર પડી કે આપણે જે ઇલાજ કરતા હતા એ પ્રોપર ઇલાજ તો હતું જ નહીં. જો આજે ગુરુદેવશ્રીનું પ્રવચન ધ્યાનથી તમે લોકો સાંભળ્યું હોય તો એમાં એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવશ્રી પોતાની મેળે ઘરે વાંચતો નહીં સમજાય. બોલા છે કે નહીં ગુરુદેવશ્રી બોલ્યા હતા ને એનો અર્થ શું થયો. ગુરુદેવ એમ કહેવા માંગતા હતા કે ભાઈ હા ધર્મ સમાજમાં બેસી જાણકાર વ્યક્તિ પાસેથી ગુરુ ગમે હા ગુરુ ગમે જ્ઞાન મેળવવું જોઈએ. બોલા શું કહેવાય ઇન્ટર્નશીપ કરે ને મેડિકલ ના સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ કરે તો એની મેળે કરે કોક ગાઈડ ના અંડર હોય હા મોટા મોટા ડોક્ટરો સર્જન હોય અનુભવી હોય એમના અંડર જ કરવાનું હોય ને એને ઇન્ટર્નશીપ. હા કોક ના માર્ગદર્શન હેઠળ જ કરવાનું હોય કે નહીં બતાવો. અરે ગણધર જેવા ગણધરો પણ અરહંતોના માર્ગદર્શન હેઠળ હોય આચાર્યો ગણધરોના માર્ગદર્શન હેઠળ હોય ઉપાધ્યાયો આચાર્યોના માર્ગદર્શન હેઠળ હોય અને સાધુ ભગવંતો ઉપાધ્યાયોના માર્ગદર્શન હેઠળ અને સાધુ પરમેશ્ઠીના માર્ગદર્શન હેઠળ ક્ષુલ્લક અને અયલક હોય ક્ષુલ્લક અને અયલકના માર્ગદર્શન હેઠળ શ્રાવક હોય શ્રાવકના માર્ગદર્શન હેઠળ સમ્યક દ્રષ્ટિ હોય અને સમ્યક દ્રષ્ટિના માર્ગદર્શન હેઠળ મિથ્યા દ્રષ્ટિ હોય. સ્ટેપ સમજાણું. હા ગુરુ ગમ વિના અગમની વાતમાં ગમ ન પડે. શું કીધું. હા ગુરુ ગમ વિના અગમની વાતમાં ગમ ન પડે. ખ્યાલમાં આવ્યું એમ અહીંયા કહે છે. તો ઉસ વૈદ્ય સે સચ્ચા ઉપાય જાના જાતા હૈ ક્યોંકિ જિસકો રોગ ઔષધિ પથ્ય ઓર નિરોગતા કા સ્વાસ્ત્રિત સંપૂર્ણ જ્ઞાન હો વહી સચ્ચા વૈદ્ય હૈ. જો ડેફિનેશન ઓફ ડોક્ટર શું કહે છે. આ ડોક્ટર ની વ્યાખ્યા આપી. જો ડોક્ટર કોને કહેવાય જેને રોગ અંગે ખ્યાલ હોય
जेने औषधिनो ख्याल होय, जेने पथ्य शू खवाय अने शू न खवाय एनो ख्याल होय, अने जेने स्वास्थ्य लाभ थया बाद केवा लक्षणो होय एनो पण ज्ञान थाय। चार बाबतो, रोग नु ज्ञान होय, औषधि नु ज्ञान होय, पथ्य नु ज्ञान होय अने निरोगता नु ज्ञान। आ तो वैद्य ना संदर्भ में थयुं। आपणे मोक्ष मार्ग ना अर्थ में कहीए तो मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चारित्र, आ भव नो रोग कोने कहेवाय, बरोबर? अने एना माटे उपाय शुं, औषधि शुं छे, अने एना माटे केवी रीते एनुं सदाचरण होवुं जोईए, पथ्य अने मिथ्या दर्शन आदि दूर थया बाद केवी रीते मोक्ष मार्ग प्रगट थाय छे एनो बधो ज्ञानी गुरु ने ख्याल होय के नहीं बताओ? हा, आत्म भ्रांति सम रोग नहीं छे के नहीं? सदगुरु वैद्य सुजान। हा, याद रखो दोहो केटलो सरस छे। आत्म भ्रांति सम रोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा सम पथ्य नहीं, औषधि विचार ध्यान। जो बद्दा आया जो एम रोग नी पण वात करी, औषधि नी पण वात करी, पथ्य नी पण वात करी, एक दोहा मां बधुं आव्युं के नहीं? हा, फरी एक बार गाओ मारी साथे बधाय, मोटे मोटे थी गाओ, आखा घर मां आम पड़घा पड़वा जोईए। आड़ोस पड़ोस वाला ने एम थयुं के गांडा थई गया छे एम लागवुं जोईए, ने गांडा थवा एम कहूं छूं, बहु गंभीर ना रहेवाय। अरे वीर रस कोने कहेवाय, गांडा तो थवाय ज। जो अध्यात्म गांडपणा विना बेसे नहीं। बेन श्री तो कहे छे दुनिया थी मरो तो आमा प्रवेशो। हा, आत्म भ्रांति सम रोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा सम पथ्य नहीं, औषधि विचार ध्यान। विचार एटले तत्व विचार, तत्व विचार जेवो, तत्व निर्णय जेवो, आत्म ध्यान जेवो बीजो कोई उपाय नहीं। अने गुरु एम कहे आजे उपवास तो उपवास, आजे खड़गासन मां सामायिक करो तो खड़गासन। विष्णु कुमार मुनि राजा आपो तो कि नहीं, सॉरी विष्णु कुमार नहीं, अकंपन आचार्य ओला श्रुत सागर ने, जाओ जे रस्ते तमे माथाकूट करीने आया छो ई रस्ते जईने तमारे रात्रे ध्यान में उभो रहेवानुं। पनिशमेंट आपा कि नहीं बताओ? हा, पनिशमेंट विना छे ने शान ठेकाणे नहीं आवे। हा, एटले साम दाम दंड भेद, शू कीधु? साम दाम दंड भेद, आ बधुं जोईए, जरूरी छे। लाड ज लड़ावाना न होय, दंडा पण मारवाना होय। हा, बाप फड़ाका झीके तो मां दीकराने खोळा मां ले, मारो बबूलो एने हुकाम मारो छो, अने बीजे दिवसे उल्टो थाय। हा, मां फड़ाका झीके अने बाप कहे कि मारी नम्रता ने तमे नहीं मारो। हा, समझाणो शू कीधु? हा, मारी दीकू ने तमे नहीं मारो, अने बेव मारवा मांडे तो, बेव मारवा मांडे तो बाळक क्यां जाय? समझाय छे? आ बधुं साम धाम दंड बधुं जोईए, बेलेंस बेलेंस जोईए। हा, जो आगळ, रोग औषधि पथ्य और निरोगता का स्वास्त्रित संपूर्ण ज्ञान ही वही सच्चा ज्ञान हो, वही सच्चा वैद्य है, बराबर? और वही औरों को भली भांति बतलाता है। इससे जिनको मिर्गी के दुख से भय उत्पन्न हुआ हो और सचमुच रोग से पीड़ित हो तथा सच्ची औषधि वैद्य के द्वारा बतलाने से आएगी, ऐसी परीक्षा बुद्धि उत्पन्न हुई हो तथा जिसको मिर्गी का रोग मिटा है
उसकी सूरत देखकर उत्साह उत्पन्न हुआ। वाह, आप प्रथमानियो आगे बधु घटित कर से। वह इन चार अभिप्राय सहित वैद्य के घर जाता है, वैद्य उसके घर नहीं आता है। या पंचम काल में विजिट माटे आवे परिवार में विजिट, हाँ पची ये मफत में नहीं आवे, ये एक्स्ट्रा चार्ज करे। डॉक्टर पासे जाओ तो ये 500 रुपया ले, डॉक्टर जो घरे आवे तो 1000 रुपया ले, एक्स्ट्रा चार्ज तो इन्हें देवुज पड़े। हाँ मने बहु पहला ने एक बात याद आवे छे, आज थी 20 वर्ष पहले सांभळो, हूँ हजी राजकोट में शुरुआत में आयो ज हतो, 97-98 में आया, लगभग 2000 नी वात हशे, एटले आज थी 20 वर्ष पहले। तो सवार नी जॉब हती, 11-12 वाग्या पछी हूँ घरे ज रहेतो, तो मने एक बेन शू कहे खबर, मने कहे के जगदीप भाई, मने एक बेन एम कहे पंडित जी तमे अमस्ते आखो दिवस तो घरे ज हो छो, तो अमारी घरे छे ने बे छोकराओ छे, तमे घरे आवीने भणाओ तो धर्म नु। मैं हाँ पाड़ी हसे के ना पाड़ी हसे बोलो। अने एने मने ऑफर आपी हती कि बे छोकराओ छे, बन्ने ना 500-500 रुपया एक दिवस ना, एटले 1000 रुपया तमने वापिस। मैं कीधु खबरदार, धर्म नु भणावू होय तो एने मंदिरे मोकलो, समझाय छे? कुओ तरस्या पासे जाय नहीं, तरस्या ने कुआ पासे आवू पड़से। समझवा जेवू जे भाई, अंदर नी गरज होवी जोईए। हा आ गरज नी भावना होय तो बधुं थाय भाई साहब। सुखेती मेळवेली विद्या जारे दुख आवी पड़े त्यारे बधुं भाप बनीने उड़ी जाय छे। हा थोड़ुं कष्ट सहन करो, थोड़ुं मेहनत जोईए। हा मुनिराज ने एमने एम केवल ज्ञान थाय छे, अरे घोर उपसर्गो आवे, घोर परिसहो आवे। हा आपणे मच्छरदानी मां बैठा अने हुं बोलीए एकाकी विचर सो वळी स्मशान मां, क्या बैठा छो अत्यारे मच्छरदानी मां? हा तमे विचार तो करो, मच्छरो ने करड़वा तो दियो। ख्याल मां आवे छे? थोड़ी प्रतिकूलता ने सहन तो करता सीखो। सुखियो स्वभाव कोई काम नो नथी भाई। हाँ सुखियो स्वभाव कोई काम नो नथी। अमे लोको वैदिक साहित्य जारे भणता ने जयपुर मा, त्यारे एक वैदिक मा एक कहानी बहुत जोरदार आवती के ब्रह्मा ना पुत्रो देव सुर असुर, देव सुर, देव एटले सुरस थाय ने, देव एटले सुर, सुर असुर अने मनुष्य आ त्रण, सुर असुर अने मनुष्य आ त्रण, तो त्रणे एक एक करीने गया ब्रह्मा पासे, मायगु अमने एक अक्षर नो उपदेश आप, केटलो एक अक्षर नो उपदेश। तो ईश्वरे कीधु द द द, शुं उपदेश आप्यो त्रणे ने? द द द, एटले शुं? तो देवो ने एम कीधु तमारा जीवन मां सुविधाओ बहु छे, विषय भोगोनी सामग्री बहु छे, ई भोगवा भोगवा माथी तमे नवरा ने थाता, એટલે થોડુંક ઇન્દ્રિયોનું દમન કરો। સમજાણું કઈ? થોડુંક દમન કરો। પછી રાક્ષસો ગયા અસુરો, એમણે કીધું દ દ દ, તમારા માટે પણ દ નો ઉપદેશ। તો રાક્ષસો કહે કે અમને પણ દ નો ઉપદેશ કેમ? તમે સાંભળો કે તમે છો ને કારણ વિના મનુષ્યોને અને દેવોને હેરાન કરો છો, કારણ વિના। તો તમે દયા કરતા શીખો। શું કરતા શીખો? જો 12મા ધોરણમાં મેં વાર્તા વાંચેલી, 12મા ધોરણમાં 12th માં
तो कहे कि दया करता शीखो। ठीक डन। हवे कोनो वारो आयो? मनुष्य नो। हवे मनुष्य गया, मनुष्य कीधु कि हे ब्रह्मा अमने कई उपदेश आपो। तो ब्रह्मा कहे द द द जाओ, तमारे माटे पण द नो उपदेश। तो मनुष्य कहे कि ओला ने पण द, राक्षसो ने पण द, अने अमने पण द, कि जी हाँ द। केम केम के मनुष्याः स्वभावेन लुब्धाः। शु कीधु? मानस स्वभावे लोभियो होय छे। तो पछी अमारे शु करवानुं? दान करवानुं। दान कंईक समजाय छे? एटले दान देवानो व्यवहार मनुष्योमां छे। केम के लोभी प्रकृति छे, लोभी प्रकृति संग्रह करवानी प्रकृति छे। એટલે દાન આપો, દાન તમે દાન આપો। દ થી દાન, દ થી દયા, અને દ થી ઇન્દ્રિય દમન। કહેવાનો અર્થ એવું છે ભાઈ, આપણી સ્વભાવે જ કશાયથી ક્લેશિત દશા છે। હા, ખોટું તો કોઈ દિવસ માને જ નહીં। હા, કેવું છે ગજબનું આ। चलो आ तो घणो विस्तार थाय एवो छे, पण आमा जो आगळ इन चार अभिप्राय सहित वैद्य के घर जाता है। बोलो, वैद्य ने घरे जाए। आजकल आपणे लखीए तो वैद्य ना डिस्पेंसरी ए जाए, हॉस्पिटले जाए। एम वहां प्रथम तो वैद्य की, हवे जो हवे इलाज चालू थई जाए, वहां प्रथम तो वैद्य की आकृति, कुल अवस्था, निरोगता का चिन्ह एवं प्रकृति आदि उन सबको प्रत्यक्ष जानता है। जे पण एनो नाम बाम डिग्री विग्री, एटले आजकल डॉक्टरो बधाए वकीलो बधाए पोतपोताने सर्टिफिकेटो मुकेला होय। क्या? ओला ज्यां रोगीओ जईने बेसे त्यां बहार वेटिंग रूम मां सर्टिफिकेट सर्टिफिकेट होय। मिनिस्टरो पासेथी ओला इनाम बिनाम लीधेला होय, एना बधा फोटा होय। एटले ओला मरीजो ने एम थाय के आपणे हाई फाई डॉक्टर पासे आव्या छीए। ई बहार ना बधा एना अनाभूत लक्षणो छे। ओके, हजी जो आगळ। उन सबको प्रत्यक्ष जानता है अथवा अनुमान से या किसी के कहने से सम्यक प्रकार से निश्चय करता है। तब यह अनुभव होता है कि परमार्थ से पर का भला करने वाला सच्चा वैद्य तो यही है। સાંભળો, હજી ઉદાહરણ ચાલે છે, હજી દ્રષ્ટાંત જ ચાલે છે। તબ સ્વયં ઉસસે અપની સારી સ્થિતિ નિષ્કપટ હોકર કે કહેતા હૈ। જો પછી એમાં છલ નહીં કરે, એમાં કઈ બધું છુપાવવાનું નહીં। મુજે ઇસ પ્રકાર કા રોગ હુઆ હૈ તથા મુજમે રોગ કી યહ અવસ્થા હોતી હૈ। અબ ઇન રોગ કે મિટને કા જો સચ્ચા ઉપાય હો વહ આપ બતલાએ। तब वह वैद्य उसे रोग से दुखी भयवान जानकर रोग दूर होने का सच्चा यथार्थ उपाय बतलाता है। उसे सुनकर जो आप श्रवण नाम नो स्वाध्याय बराबर, उसे सुनकर औषधि लेना प्रारंभ करता है। हवे स्वाध्याय जीवन में एनु चालू थई जाय छे। बराबर, वैद्य को अपना रोग बतलाकर तथा उसका उपाय जानकर पक्का शब्द सूचे जो है पक्का आस्तिक्य लाता है। समझाणो, ग्रंथ नु नाम शू छे जे आपणे वाचीए छीए? सत्ता स्वरूप। हवे इने आस्तिकता थी, हवे विश्वास बैठो, आस्तिक्य लाता है। जब तक अपना रोग दूर न हो तब तक उस वैद्य का सेवक अनुचर होकर वर्तता है। ठीक है ना? आवता सोमवारे मळवा आवानू, आवता मंगळवारे आवानू, हां, कि जेटली वक्त बोलावे एटली वक्त एनी प्रदक्षिणा करे। जाए जाए कि नहीं बताओ? डॉक्टर जारे बोलावे त्यारे जाए। अरे अरे, हाथ आम 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 हाथ जोड़ीने, साहेब बीजी वक्त क्यारे आऊं? हाँ, तमे विचार तो करो, इस सामे थी चाली ने ई डॉक्टर पासे दौड़ी दौड़ी ने जाए, केटली एने गरज नी भावना छे। हाँ,
સમજવા જેવું છે ભાઈ, આ રોગ મટાડવાના બધા લક્ષણો આવા હોય, બરાબર? જો આજે આગળ જબ અપના રોગ દૂર ન હો તબ તક ઉસ વૈદ્ય કા સેવક અનુચર હોકર વર્તતા હૈ, નાડી દિખલાને ઔષધિ લેને સુખ દુઃખ અવસ્થા કી પૂછતાછ કરને ખાન પાન આદિ પથિકા વિધાન પૂછને તથા રોગ દૂર હુઆ હૈ ઇસલિયે અપને ધૈર્ય હર્ષ ઔર આરામ બતલાને. બોલો, રોગ મટ્યા બાદ પણ વૈદ્યને મળવા જાય, સાહેબ હવે બધું હલકો આવી ગયો છે, હવે મજા પડી ગઈ, જો એવો પણ વ્યવહાર છે કે નહીં? આ એક એક બાબત સિદ્ધાંત ઉપર ઘટિત કરશે. इसलिए अपने धैर्य हर्ष व आराम बतलाने, उनकी मुद्रा देखने इत्यादि प्रयोजनार्थ बारंबार वैद्य के घर आया करता है तथा उनकी शुश्रूषा पूजा किया करता है. पूजा किसकी? वैद्य की. हाँ, पूजा એટલે અહીંયા સન્માન. वे औषधि बतलावे उसे विधि पूर्वक लेता है. સવારે પીળી ગોળી, બપોરે લાલ ગોળી, હા, સાંજે પછી સિરપ લેવાનો, રોજ સવારે ઇન્જેક્શન લેવાનો, બધું વ્યવસ્થિત કરે, જરા એમાં કઈ હેરફેર નહીં થવા દે, તથા પથ્યાદિક કી સાવધાની રખતા હૈ, જબ ઉસકા રોગ દૂર હોગા તબ ઉસે સુખ અવસ્થા પ્રાપ્ત હોગી. બરાબર? इस प्रकार निरोग होने का मूल कारण सच्चा वैद्य सिद्ध हुआ, क्योंकि वैद्य के बिना रोग कैसे दूर हो और रोग दूर हुए बिना सुखी कैसे हो. इसलिए प्रथम अवस्था में अव्याप्ति अतिव्याप्ति असंभव त्रिदोष रहित स्वरूप का निर्णय करना होगा. अहींथी लईने सिद्धांत बोलो, डॉक्टर नो तो दाखलो बधुं ख्याल में आव्युं, આ મરીજ નો પણ કેરેક્ટર બધું ખ્યાલમાં આવ્યું, કેવી રીતે વૈદ્યને ફોલો કરે છે. હા, હવે એ આખો સિદ્ધાંત ઉપર આપણે લાગુ કરીને જોશું, બરાબર? આગળનો તમે લોકો બધાએ વ્યવસ્થિત વાંચી રાખજો, બહુ મજા આવશે. અત્યારનો સમય પૂરો. उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सुपावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लो कालोक, सोवाणी मस्तक नवो सदा देत होढ़ोक, सदा देत होढ़ोक.